పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం. શું થાંભલા છે? ઉભો છો અંદર જઈને કામ કરને. અરે જઈને રસોડામાં જો. અરે રસોડામાં મારું શું દાઈટું છે? મને મારી બરફીની વાટ જોવા દે. પરશુમ પીવરમ દક્ષિણાંગે વહંસમ નાગમ પાશમ જગંતમ સમરુક સહિતમ ચાંકુશમ વામ ભાગે નાનાલંકારયુક્તમ સ્ફટિકમણિ નિભમ. ભાગ્યા મરો અહીંયા કા તળો નાના બે ભાઈ બેન ફોડા ફોડા થઈને શું આયલા આવ્યા અહીંયા? મારો પ્રસંગ બગાડવા માટે શરમેલ નથી આવતી? વિના આમંત્રણે ઘૂસી આવ્યા તે? આ બંને વિના આમંત્રણે નથી આવ્યા. આ ઘરની શોભા વધે એટલે એમને આમંત્રણ આપવા હું ગયો હતો. છતી વહુએ વહુ વિના ઘરમાં લગ્ન લેવાય તે કેવું કહેવાય? અરે ગોદાવરી બહેન, એક જમાનાના પૈસાદાર કુટુંબનો એકનો એક દીકરો ભરત આજે તમારા આંગણે ભિખારી બનીને ઊભો છે. પણ ન કરે નારાયણને કાલે ઉઠીને સંજોગો બદલાય અને તમારે એના ઘરની સામે ભિખારણ બનીને ઊભું રહેવું પડે તો તમને કેવું લાગશે? અરે તમે આ લોકોને ઓળખતા નથી. લક્ષ્મીના લગ્ન વેળાએ 1.5 લાખનો કરિયાવર આપવાનું વચન આપ્યું હતું અને જ્યાં સુધી એ કરિયાવરની રકમ નહીં મળે ને ત્યાં સુધી તો આ ભિખારણને મારી વહુ તરીકે ક્યારેય નહીં સ્વીકારું. તો એક વાત કાન ખોલીને સાંભળી લો સાસુજી, આજે આ ઘરમાં લક્ષ્મીને વહુ તરીકે સ્વીકારવામાં નહીં આવે ને તો આ લગ્ન કોઈ કાલે નહીં થાય. જાન પાછી. શાબાશ દીકરા. અરે 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 જમાઈરાજ, તમે નકામી બીજાની ઉપાધિ શું કામ બોરી લો છો? આ તમે તમારો જ વિચાર કરો ને. અરે હા સાસુજી, મારે મારો જ વિચાર કરવો જોઈએ. આ મનસુખભાઈના લગ્નમાં તમે 1.5 લાખનો કરિયાવર માંગ્યો હતો ને? હા તે. તો મારા લગ્નમાં તમે 3 લાખનો કરિયાવર તો કરવાના જ હશો. હે? 3 લાખનો કરિયાવર? અરે જમાઈરાજ, મારા જેવી ગરીબ વિધવા પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવે? અરે મેં મારા બધા દાગીના લુગડા લત્તા બધું મળીને 50,000નો તો કરિયાવર કર્યો છે તમને. માત્ર 50,000? મને તો મારા કરિયાવરમાં 3 લાખ રૂપિયા રોકડા જોઈએ, નહીં તો જાન પાછી. અરે નહીં નહીં જમાઈરાજ, આવો જુલમ ના કરો, આવો જુલમ ના કરો. હું તમારી પાસે હાથ જોડું છું, તમારી પાસે પગે પડીને ભીખ માંગું છું જમાઈરાજ. ભાઈ, તમે મને તમારી બેન માની છે તો હું આ ઘરની વહુ છું. આ બેનના ઘરની ઇજ્જત રસ્તે ન રજડે એ માટે હું તમારે પગે પડું છું. તમને મારા સમજે ભાઈ, તમારે ગીતા સાથે લગ્ન કરવા જ પડશે. જોઈ, જે દેવીને તમે તરછોડી રહ્યા છો એ દેવી તમારી ઇજ્જત બચાવવા માટે કેટલું વિનવી રહી છે. અરે બેન, તારા એક વેણ ખાતર હું બધું જ કરી છૂટીશ. હા સાસુજી, હિસાબ જાણે એમ થાય છે કે ભરત તમને જે 1.5 લાખ રૂપિયાનો કરિયાવર આપવાનો હતો અને તમે મને 3 લાખનો કરિયાવર કરવાના છો, તો એમાંથી 1.5 લાખ રૂપિયા કાપી લ્યો. બરાબર. આટલા બધા રૂપિયા હું ક્યાંથી કાઢું જમાઈરાજ? ઠીક છે, 1.5 લાખ રૂપિયા ના આપી શકો તો કઈ નહીં, એક કામ કરો, એ 1.5 લાખ રૂપિયાના બદલામાં લક્ષ્મીનો આ ઘરની વહુ તરીકે સ્વીકાર કરો. બોલો, છે મંજૂર? અને મંજૂર ના હોય તો બાપુજી જાન પાછી. હા હા પાછી. ના 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 ના, જાન પાછી ન લઈ જાઓ, મંજૂર છે, મને બધું મંજૂર છે. આજથી હું આ ઘરમાં લક્ષ્મીને વહુ તરીકે સ્વીકારું છું, બસ. તો પછી આંગણે વગાડો રૂડા ઢોલ.